હું અંગત ગામથી વીઆર જતો હતો. પર્વત પાટિયા પાસે મેં એક બીઆરટીએસ કોરિડરની અંદર બે કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી જોઈ, જે મને શંકાસ્પદ લાગી. ઉપરથી ડીજીપીશ્રીનો પરિપત્ર છે કે કોઈપણ વ્યક્તિએ બ્લેક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવી નહીં. એટલે જે બાબતે હું ગાડીમાંથી ઉતર્યો અને મારી અંગત સલામતી માટે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું, કેમ કે મારી ઉપર હુમલા થતા હોય છે એટલે પોતાની સલામતી જાળવી મેં લાઈવ કરી અને ગાડીને આગળ ગયો. તો જે હુમલો કરનાર વ્યક્તિ છે એને પહેલાં તો મારી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી, પછી એ ગાડીમાંથી ઉતર્યો, મારી આરે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી. મેં 100 નંબર ઉપર મને જાનનો જોખમ લાગ્યો એટલે ફોન કર્યો, કોઈ ફોન રિસીવ ના કર્યો. પછી મેં ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણીને ફોન કર્યો, એમણે પણ મારો ફોન ના ઉપાડ્યો. ત્યારબાદ મેં ફરી 100 નંબર ઉપર ફોન કર્યો, કોઈએ ફોન ના રિસીવ કર્યો. છેલ્લે મેં ટ્રાફિક હેલ્પલાઈન નંબરમાં ફોન કર્યો, ત્યાં તમામ ફરિયાદ આપી, એમ છતાં કોઈ પણ પોલીસ કર્મચારી સ્થળ પર આવ્યો નહીં. ટૂંકમાં એમની એવી ઈચ્છા જ હતી કે આ વ્યક્તિ ત્યાં ખપી જાય તો કુરબાન છે, પણ કોઈને જવું નથી. ત્યાં સ્થળ પર હાજર એક એએસઆઈને પણ આપણે ફરિયાદ કરી, પણ એ પણ કોઈ મારા બચાવમાં આવ્યું નહીં. તમામ લોકોએ મારી ઉપર હુમલો થવા દીધો. જે હુમલો કરનાર વ્યક્તિ છે અને અન્ય એના 3-4 સાગરીતોને ત્યાં ઘટના સ્થળ પર બોલાવ્યા અને એ લોકો પથ્થર લઈને મારી ઉપર હુમલો કરવા માંડ્યા. જનતાએ મારા જે સાથે જે લોકો હતા એમણે મને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જનતા ઉપર પણ હુમલો કર્યો, જનતાને પણ માર મારવામાં આવ્યા, જનતાને પણ ધમકાવવામાં આવી. મારો ફોન લઈ અને પુરાવાનો નાશ કરવા ફેંકવામાં આવ્યો, તોડવામાં આવ્યો, ત્યાં સુધીના પ્રયત્નો થયા. સિસ્ટમની નફરતાઈ ત્યાં સુધી છે કે હું મારો જાન બચાવીને પૂણા પોલીસ સ્ટેશનમાં આવ્યો, હું ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેઠો હતો, તો ત્યાં પણ આ સાગરીતો એના ધસી આવ્યા માર મારનાર વ્યક્તિઓના, અને ત્યાં પણ મારી સામે માર મારવા માટે આગળ આવે છે, મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે. એટલે આ લોકોનામાં કેટલી હિંમત છે. પોલીસ ખાખી એ જનતાની સેવા કરવા માટે મળે છે, પણ જે જનતાની સેવા તો થતી નથી, પણ જે લોકો જનતાની સેવા કરે છે એના ઉપર હુમલા કરવામાં હંમેશા તત્પર હોય છે. સિસ્ટમનો કેટલો સપોર્ટ મળે છે. પીએસસી મને હાથ પકડીને હું ફરિયાદી છું, મને એવું કહે છે કે હાલો આને અંદર બેસાડતો, તો ક્યાં સુધી આ સિસ્ટમની નફટાઈ છે. જસ્ટિસની અપેક્ષા રાખીએ છીએ હોમ મિનિસ્ટ્રી પાસેથી કે હોમ મિનિસ્ટ્રીમાં આ બાબતે એક તટસ્થ તપાસ થાય, કોઈ ઉપરી અધિકારીને આને તપાસ સોંપવામાં આવે અને આ લોકો પાસે કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે. આ લોકો કાયદા ગજવામાં રાખીને ચાલે છે, કાયદા માત્ર જનતા જ પાલન કરે છે, આમને કોઈ કાયદો લાગતો નથી. પોલીસે મારી 2-2.5 કલાક પછી ફરિયાદ લીધી, જેમાં ફોન સ્નેચ કર્યો, એની ધમકી આપી, એની મારામારી કરી, એની એ તમામ લાગતી વળગતી કલમો મુજબ આપણે ફરિયાદ નોંધાવી છે. એ જેમને પોતાનો કોઈ બચાવ ના મળે પોલીસને ટાર્ગેટ કરવાની ક્યાં આવે છે. જે ખોટું થાય છે તે લાઈવ કરીએ છીએ અને આ બાબતે મારો તલાટી સામે, કલેક્ટર સામે, તમામ સામે આ વિડીયો મારા ફેસબુકમાં કંઈ જોશે તો જોવા મળશે. કેમ કે હું વકીલ છું, મારી પ્રેક્ટિસ છે એ લો એન્ડ ઓર્ડરની છે, એટલે મારે પોલીસ સાથે ડીલિંગ વધારે હોય છે, એટલે પોલીસના વિડીયો વધારે હશે. પણ આપણે તમામ ક્ષેત્રે અવાજ ઉઠાવીએ છીએ અને પોલીસને ટાર્ગેટ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એવો મેહુલ બોગરાની એવી તો કેવી હશે કે પોલીસે ટાર્ગેટ થાય. પોલીસ લોકોને સામે ફરિયાદ કરતી હોય છે, પોલીસને ટાર્ગેટ કરવાવાળું હજુ કોઈ જન્મ્યું જ નથી. હું જ્યારે ખોટું થતું હોય ને ત્યારે અવાજ ઉઠાવતો હોઉં છું. અંગત સૂત્રો એવું પણ કહેતા હોય છે કે મેહુલ બોગરા પહેલા લાઈવ વિડીયો કરે ને ત્યારબાદ હપ્તા ઉઘરાવે છે. આ વાતમાં પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવે એવું પણ તમે પહેલી વાર સાંભળ્યું હશે. જે વસ્તુ શક્ય નથી ને એ હવામાં આ લોકો વાદળો બનાવી રહ્યા છે. કોઈ વસ્તુ ક્યારેય એ શક્ય નથી કે પોલીસ પાસેથી કોઈ હપ્તો ઉઘરાઈ શકે, અને કદાચ પોલીસ પાસેથી હપ્તો ઉઘરાવાતો હોય તો પોલીસ ગુનો નોંધવી જોઈએ ને. તો આજ દિન સુધી જો લડાઈ આપું છું એ લડાઈ પણ ના આપી શકતો. અત્યારે હું પાસામાં અંદર ઘરી ગયો હોય કે દિવસનો જો હું હપ્તા ઉઘરાવતો હોય તો હું ન્યાય માટે સત્ય માટે લડું છું ને, એટલે અવાજ બુલંદ છે ને, એટલે હજારો લોકો મારા સમર્થનમાં છે.